રતન પર ની પાવન ભૂમિ પર શ્રી સાનિધ્યમાં વિશાળ સંખ્યામાં પધારેલા ક્ષત્રિય સમાજના સર્વ વડીલો माताओं बहनों एवं राजस्थान से हमारे बीच पधारे भाई श्री महिपाल सिंह जी मकराणा भाई श्री जीवन सिंह जी शेरपुर और जिन्होंने मननीय प्रवचन दिया ऐसी राजकुमारी जी को भी મેં આપ ગુજરાત કે સભી ક્ષત્રિયો સ્વાગત કરતા હું ઉતાવળ ના કરતા હજુ તો પુરાવગામી વક્તાઓએ કહ્યું એમ બે બે કિલોમીટર ની લાંબી લાઈનો છે અને ફરી આવી તક મળવાની નથી એટલે ઉતાવળ ના કરતા પુરોગામી વક્તાઓ વાત કરી ક્યાંથી શરૂઆત થઈ તો શરૂઆત આપણે નથી કરી સિત્તેર વર્ષના જેમના માથામાં બધા વાળ સફેદ થઈ ગયા છે એટલી ઉંમર આવે એવા પીડ અને પોતે કે ગાંધીનગર અને દિલ્હી બેઠેલા શાસકો ને કઉ છું કે આ દ્રશ્ય જરા જોઈ લેજો આ દ્રશ્ય જોઈ લેજો તો આવા અનુભવી વ્યક્તિએ ભૂલ કરી બોલો સોમનાથ ભગવાન કી રામચંદ્ર ભગવાન કી શાંતિ રાખીશું શાંતિ રાખીશું આપણે ઉભા નહીં થઈએ આપણે શાંતિ રાખીશું શાંતિ મિત્રો શાંતિ રાખીએ ફરીથી છું આપણી વચ્ચે સહભાગી થવા માટે અનેક આગેવાનો આવવાના પણ જ્યારે આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એક મહાસમુદ્ર આ ક્ષત્રિયો નો ઘુઘવા તો ત્યારે આપની સમક્ષ સત્તાધારી પક્ષ સમક્ષ કરતા હરતા સમક્ષ આપણી વાતને મૂકવાની જવાબદારી પણ આપણી છે કોઈ ઉહાપો ના કરો ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો સંયમ રાખો અને મહેમાનો પણ વિનંતી કરું કે આપ પણ શાંતિ અને સંયમથી સભામાં પધારો તમારી પણ જવાબદારી થાય સભાની શિસ્ત ના તોડો એ વિનંતી કરવા માંગુ છું લાખોની સંખ્યામાં બોલો સોમનાથ ભગવાન કી તમારે હવે એક પડકારો તો આપવાનો પણ સમાજ ના કાર્યકર તરીકે અને મને જે જવાબદારી સોપી છે એ મારી વાત સત્તા દિશો સુધી પહોંચાડવાની ભાઈ શાંતિ રાખો હજુ કહું છું શાંતિ રાખો સમાજ થી કોઈ મોટું નથી ભાઈ સમાજ થી કોઈ મોટું નથી સમાજ મોટો છે વ્યક્તિઓ આવતા જવતા રહેવાના સમજો કેટલા લોકો

શાંતિ થી સાંભળજો રામાયણ નો પ્રસંગ કઉ છું પછી મારી વાત આગળ વધારીશ કહેવાય રાવણ નો પુત્ર મહાપરાક્રમી અને એનો વધ થયો એ વખતે રાવણ ને લાગી આવ્યું અને રાવણ ખરેખર જે રાજા હોય સમાજનો સેનાપતિ હોય એ તો છેલ્લે આવે લડાઈના મેદાનમાં પણ રાવણે ઉતાવળ કરી રાવણ વહેલો આવી ગયો રાવણે ધીરજ ખોઈ રાવણે સંયમ ગુમાવ્યો અને આડેધડ બાણ મારવા લાગ્યો ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે કહ્યું કે હે રાવણ તમે ઉશ્કેરાટ ના કરો ક્રોધ ના કરો તમારા બાળ ખાલી જઈ રહ્યા છે એટલે આપણે ઉશ્કેરાટ કરવાનો નથી આપણે છે શરૂઆત કરી આવેદન પત્રો આપ્યા સંમેલનો કર્યા મહાસંમેલન છે આજે ક્ષત્રિય સમાજે નક્કી કર્યું કે મિસ્ટર રૂપાલાની વાણી વિલાસ નિવેદન માફી આપવાને પાત્ર નથી જેટલી વખત માફી હોય તેટલી વખત એટલે સંકલન સમિતિ કમિટીની બેઠક બોલાવી અને રણનીતિ થઈ આ ચૌદ તારીખ સુધી જે ચાલી રહી છે એ પાર્ટ વન ચાલી રહી છે સભા સરકસ આવેદન પત્રો જિલ્લાના સંમેલનો યાદ દેવડાવું શરૂઆત સુરેન્દ્રનગર થઈ થઈ બોલો જય ઝાલાવાડ શરૂઆત સુરેન્દ્રનગર થી થઈ એક વોટ્સઅપ મેસેજ ઉપર હજારો મિત્રો ભેગા થયા અને આપણે તમે ઇતિહાસ વાંચો હશે તમે ધર્મ ગ્રંથો વાંચ્યા છે કૌરવો પાંડવો નો ઇતિહાસ પણ વાંચ્યો છે જ્યારે મોટો યજ્ઞ થતો હોય જ્યારે સરહદો જીતવાની હોય જ્યારે આપણી માંગણીઓ મંજૂર કરવાની હોય એ વખતે આપણા રાજાઓ અશ્વમેઘ યજ્ઞને ગોળાને છૂટો મૂકતા તા મૂકતા તા નતા મુકતા એ ગોળાને છૂટો મુક્યા પછી બે જ વાત હોય બે જ વાત કાતો શરણાગતિ સ્વીકારી લો અને કાતો લડાઈ માટે તૈયાર હો લડાઈ માટે તૈયાર છો તો આ સ્વમેઘ નો ગોળો મા શક્તિના આશીર્વાદ લઈ અને સુરેન્દ્રનગર થી ચાલુ છો ત્યાંથી પહોંચો જામનગર જામનગર થી પહોંચો આ વાસુદેવસિંહ ગોહિલ સાહેબ બેઠા છે ભાવનગર ભાવનગર થી અશ્વ મેઘ ક્ષત્રિય સમાજની માગણી નો ધંધુકા ધંધુકા આવ્યો અને ત્યાંથી આ ઘોડો આવ્યો પાટણ પાટણ ની પ્રભુતા પાટણ ની અસ્મિતા અને એ ઘોડો ફરતો ફરતો હિંમતનગર આવ્યો હિંમતનગર અરવિંદની ગિરીમાળાઓ હજુ ત્યાં જાઓ તો મહારાણા પ્રતાપના ચેતકના ડાભલા હજુ પણ હમરાય એ આ ક્ષત્રીય સમાજ છે ફરતો ફરતો અશ્વ મેઘી યજ્ઞનો ગોળો ભરૂચ પહોંચો ભગુ કૂચ એટલે ભૃગી ભૃગી ઋષિ અહીં ભરૂચના ભાઈઓ પણ બેઠા છે અત્યારે કોઈ કોઈ જિલ્લો ખાલી નથી કોઈ ગામ ખાલી નથી કે ક્ષત્રિય મારી માતાઓ યુવાનો વડીલો બાળકો આવતા હોય આ ગોળો ફરતો ફરતો નર્મદા કિનારે ફરતો ફરતો આજે રાજકોટ આવ્યો છે અને આ ગોળો જો પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગાંધીનગર જશે તમારી લા દૂધ પીતું હોય તો ઘોડાને પકડી લેજો આ ઘોડાને બોધી દેજો તમારી તાકાત હોય તો ક્ષત્રિય સમાજ શીખ્યો છે રામ નો સંયમ રામ નો સંયમ બોલો રઘુનાથ ભગવાન કી ક્ષત્રિય સમાજ પાસે રામ સંયમ છે સાહેબ અમે આટલી બધી રેલીઓ કરી આવેદન પત્રો આપ્યા જિલ્લામાં સંમેલનો કર્યા મહાસંમેલનો કર્યા આ પ્રોપર્ટી અમારા બાપે આપેલી છે તમને અમારા બાપ દાદાઓએ અમે કલમના એક ઝાટકે આ દેશની એકતા અખંડિતતા પ્રભુતા સાર્વભ્રમત્વ કલમ ના એક ઝાટકે જે ગઈકાલે ઓગણીસો સુડતાલીસ પહેલા ઓગણીસો સુડતાલીસ ની મધ્ય જે રાજા હતો સિંહાસન પર બેસીને રાત કરતો હતો એ કલમ ના એક ઝાટકે સાત બાર ના ઉતારામાં ખેડૂત થઈ ગયો તમને શરમ આવી જોઈએ નફટો તમને શરમ આવી જોઈએ ક્ષત્રિય સમાજે કદી માગ્યું નથી ક્ષત્રિય સમાજ નો ઇતિહાસ ત્યાગ બલિદાન અને સમુદ્ર માર્ગ નોતો આપતો તો રામે ધાર્યું હોત તો એક જ બાણથી લંકા જવાની તો વાત જ નથી એક જ બાણ થી લંકાને ભસ્મીભૂત કરી હોત એટલી શક્તિ રામ માં હતી નથી પણ એમને ધીરજ રાખી આપણે પણ ધીરજ રાખવાની છે આમાં મારા જેવા ઘણા ઉતાવળી આવશે તમને ઉશ્કેર છે ઉશ્કેરવાનું નથી સંયમ રાખવાનો છે પાછળ જે મિત્રો છે એમને વિનંતી કરું છું લાખોની સંખ્યામાં આપ ઉપસ્થિત છો સંયમ રાખો ના આપતા જાય સાહેબ કલ્પના નહી કરી હોય દેશ ના વડાપ્રધાન ની સભા હોય તો આખું તંત્ર કામે લાગી જાય એસટીઓ મૂકી દે ટ્રેક્ટરો મૂકી દે પાછી એસટી મૂકવાનું ભાડું નહીં આવવાનું એ પ્રજાના વેરામાંથી ચૂકવાય તમારા ને મારા વેરામાંથી આ ભીગી થયેલી કોઈ ભીડ નથી ભીડ એટલે ટોળું કહેવાય અને ટોળું હોય આ આ તો ભેગા અને કોઈ આવેલા નથી આ મારી માતાઓ બેનો કેમેરામેન ને વિનંતી કરું મારા પત્રકાર મિત્રો ને આ બાજુ ઝૂમ કરો અને ગાંધીનગર બતાવો આ અમારી માતૃ ને કેસરી સાડી માં બતાવો મને એક હળવી વાત યાદ આવે છે કદાચ આયોજકો નક્કી કર્યો હોય ના થોડોક વધારે સમય લઈ રહ્યો સાહેબ મને માફ કરજો એક ભાઈ ગયા આંખની તકલીફ હતી ડોક્ટરે જોયું આંખ તપાસી અને પૂછ્યું આ ડોક્ટર સાહેબ છે એટલે કઉ છું કે નેતા લાગો છો ડોક્ટરે શું કીધું કે તમે નેતા લાગો છો તો પેલા ભાઈ એ પૂછું કે તમને કેવી રીતે ખબર પડી કે તમારી આંખોમાં શરમ જેવું કશું નથી એટલે તમે નેતા છો તો પુરુષોત્તમ રૂપાલાને કેવા માંગુ છું પુરુષોત્તમ ભાઈ પછાલાલ અમારી માતાઓ બહેનો એક બાજુ ક્ષત્રિય સમાજ અસ્મિતા નું યુદ્ધ લડી રહ્યો હોય અને પુરુષોત્તમ ભાઈ તમે એક સભામાં શેર શાયરી કરતા પવન મે તાકાત નહીં જો અમારી સમાકો બુધા દે એ તો પવન છે આ તો વાવાઝોડું છે વાવાઝોડું આમ કરીને ચકડી એ ચઢાવશે ને તો હોજા નહિ જડો હોજા નહિ જડો શરમ આવે છે તમને જયારે રાજા દશરથ રાજા દશરથ ચક્રવર્તી રાજા કોને કેવાય કે સમગ્ર ભૂખંડ ઉપર બે તૃતીયાંશ બે તૃતીયાંશ જેનું રાજ હોય જેનું રાજ હોય અને ચક્રવર્તી સમ્રાટ કહેવાય તો એ વખતે મિત્રો શાંતિ રાખજો બોલો ભારત માતા કી તમે મને ડિસ્ટર્બ કરશો ને પણ હું ડિસ્ટર્બ થવું એવો વ્યક્તિ નથી મારે જેટલું બોલવું હશે મારે જેટલું બોલવું હશે ઘણાને માઇક્રોફોનિયા હોય માઇક્રોફોનિયા માઇક જુઓ માઇક જુઓ માઇક આ માઇક જુઓ અને હામે મેદની જુઓ ને પછી માઇક્રોફોનિયા કહી દેવાય આ રૂપાલા ભાઈ થયું એવું ના બોલવાનું બોલી જાય એટલે મને નારદજી ની વાત આવે છે યાદ ડોક્ટર સાહેબ નારદજી ને કોઈ પૂછ્યું હે બ્રહ્મશ્રી તમે તો બ્રહ્મા ના પુત્ર છો તમે તો દેવશ્રી છો તમારું કોઈનું પતન કરવું હોય તો તમે શું કરો કોઈ પતાવી દેવો હોય બાપુ શાંતિ રાખજો વડીલ આપ શાંતિ રાખો તો નારદજી એ જવાબ આપ્યો બોલો સોમનાથ ભગવાન કી અરે લાખો નો સમુદ્ર ઉમટ્યો છે આપણી વાત આ મીડિયાના મિત્રો સુધી પહોંચાડે એવી વિનંતી કરું છું તો દેવરસિંહ જાન એ કહ્યું સભામાં સભામાં ફરીથી કહું ધ્યાન કોને કેવાય સભામાં વક્તા બોલતો હોય એ ધ્યાનથી બોલે અને જાન કેવાય અને સભામાં શ્રોતા સાંભળતો હોય એ શાંતિ થી સાંભળે એને પણ ધ્યાન કેવાય એટલે નારદજી છો તમારે નારદજી એવું કહ્યું કે અમારે કોઈનું પતન કરવું હોય કોઈને પતાઈ દેવો હોય તો અમે દેવતાઓ છીએ કોઈને ધોકા લઈને ને ચુડાસમા સાહેબ મારવા ના જઈએ પણ એની બુદ્ધિ પતાઈ દઈએ અને બુદ્ધિ નો ભ્રષ્ટ કરી આ રૂપાલા ની બુદ્ધિ ભ્રષ્ટ થઈ એવી રીતે વિશેષ નથી એવું યુદ્ધ ની તૈયારી યુદ્ધની તૈયારી શાંતિના સમયમાં થાય તો સંકલન સમિતિ ને કોર કમિટી એ તો એક નિમિત્ત છે નિમિત્ત આ આંદોલન એ જન આંદોલન છે કોઈ સંકલન કે કોર કમિટી ક્યારે કોઈ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરતી નથી પણ જ્યાં પણ આયોજન થાય ત્યાં માર્ગદર્શન આપવા માટે સંકલન સમિતિના સભ્યો ઉભા હોય છે એટલે પાર્ટ વન પાર્ટ વન ભાજપના સત્તાધીશોને કહેવા માંગુ છું કે અમારી રણનીતિનો પાર્ટ એક એ આજે પૂરો થાય છે આજે લાખોની સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિયોની હાજરીમાં મને જે કહેવામાં આવ્યું છે મારી જે ભૂમિકા છે કોર કમિટીના પ્રવક્તા તરીકેની તો હું સરકારને ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને કહેવા માંગુ છું કે હવે પાર્ટ વન પૂરો થયો અને અમે દડો ફેંકો તમારા ખોળામાં બરોબર છે ને તમને ઓગણીસ તારીખ સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ એટલા માટે કે સોળ તારીખે ફોર્મ ભરેલું હોય તો ઓગણીસ તારીખે પાછું ખેંચી શકાય એટલે બધો મોટો સમાજ અને ભારતીય જનતા પાર્ટીનું પાછું સૂત્ર છે કે વ્યક્તિ છે દલ બળા ઓર દલશે બળા દેશ તો રૂપાલા તમે દેશ થી મોટા નથી સમાજ થી મોટા નથી એ કહેવાયો છું હવે ભાગ બે ચાલુ થશે શાંતિ રાખી સંયમ રાખ્યો રામચંદ્ર ભગવાન ના અમે વંશજો અમે સમુદ્ર માટે પણ ત્રણ દિવસ તપ કર્યું હતું અમે રાવણ ને કીધું આપણા મહાન રાજા રઘુ રાજા રઘુ રાજા જયારે રાજ કરતા હતા તારે રાવણ રાવણ અયોધ્યામાં ખંડણી લેવા આવ્યો તો ખંડણી અયોધ્યામાં ખંડણી શાલિયાનું લેવા આવ્યો રાવણ કારણ કે રાવણ મળવાનો નહોતો એને એવું હતું તો રઘુરાધા તપમો હતા આ ભાગ બે ની વાત કરું છું ભાગ બે ઉદાહરણ આપીને વાત પૂરી કરીશ